सूरत में केंद्र सरकार द्वारा लॉकडाउन 5 अनलॉक करता टेक्सटाइल मार्केट, हीरा बाजार, कापड़ बाजार आज थी शुरू कराया। केंद्र सरकार द्वारा लॉकडाउन 5 तबक्कावार देश में विविध प्रवृत्तियों ने तबक्कावार अनलॉक करवानुं आयोजन रजू कर देवामां आव्युं छे। राज्य सरकार द्वारा पर वेपार प्रवृत्ति ने प्राधान्य आपवानी पब्लिसिटी आपवामां आवी। तो बीजी तरफ सूरत महानगरपालिका द्वारा टेक्सटाइल मार्केट तथा हीरा बाजार ट्रेडिंग प्रवृत्ति ने मंजूरी आपवामां आवी। आजथी ट्रेडिंग प्रवृत्ति शुरू करवामां आवी। 22 मार्च ना रोज जनता कर्फ्यू बाद 25 मार्च थी अमली बनेला लॉकडाउन ने कारणे सतत 22 मार्च थी बंद रहेली शहेरनी कापड़ मार्केटमां फरी धमधमाट शुरू थवा रह्यो छे। छेल्ला घणा समयथी થઈ રહેલી રજૂઆતો બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ બાનીએ માર્કેટ વિસ્તારની મુલાકાત લઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરી કાપડ માર્કેટો ખોલવાની મંજૂરી આપી છે। ફોસ્ટાના પદાધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ નિયમોના પાલનની ખાતરી સાથે મંજૂરી આપવામાં આવી। ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલના જણાવ્યા મુજબ લિંબાયત ઝોનમાં રેસિડેન્શિયલ એરિયા નજરની રઘુકુળ, મિલેનિયમ 2 અને 4 સહિતની ઘણી માર્કેટ મળી લગભગ 12 માર્કેટ હાલ ખોલી શકાશે નહીં। જે માર્કેટ ખોલવાની મંજૂરી મળી છે તેની યાદી વેપારીઓને મોકલી આપવામાં આવી છે, જેમાં રિંગ રોડ વિસ્તારની તથા માર્કેટના આસપાસના વિસ્તારની લગભગ મોટાભાગની માર્કેટોનો સમાવેશ થાય છે। જે મુજબ આજથી કાપડ માર્કેટ ધમધમશે અને ધીમે ધીમે વેપારીઓ પ્રવૃત્તિ વેગ પકડશે। આપણું નામ? મારું નામ શોએબ ગુલિયા છે। ભાઈ કઈ જગ્યા છે, કઈ માર્કેટ છે, કેટલા દિવસો પછી આજે ખુલી માર્કેટ? ચોક બજારમાં સેન્ટ્રલ માર્કેટ છે, 2 મહિના અને ઉપર 7-8 અઠવાડિયા પછી આ માર્કેટ ખુલી છે। લોકોમાં જરા ઉત્સાહ છે, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને કામે આવેલા છે। એનાથી સરકારના જે નિયમોનું પાલન કરીને જો લોકો કામ પર આવશે અને વેપાર ધંધા થોડા ધમધમતા થશે તો ગરીબ લોકોને, મજદૂરોને મજૂરી મળશે, લોકોને રોજી મળશે, એનાથી અર્થતંત્ર મજબૂત થશે ને સરકારને પણ એનાથી ઘણો ફાયદો થશે। એ પછી અત્યારે જે 2 મહિનાથી જે નુકસાન થયું છે વેપારીને, એ પ્રત્યે હું સરકાર પ્રત્યે ધ્યાન દોરવા માગું છું એક ગમ વિનંતી સાથે કે સરકાર અત્યારે દુકાન અને વેપારીઓનું જે નુકસાન ભોગવ્યું છે એના બદલે થોડું થોડું ઇલેક્ટ્રિસિટી બિલમાં, વેરામાં અને જે પ્રોફેશનલ ટેક્સ છે વગેરેમાં થોડી રાહત આપશે તો વેપારીઓ બહુ ખુશ થશે। કારણ કે આ સરકાર પ્રત્યે વેપારીઓને બહુ જ ઉમ્મીદ છે કે આ સરકાર વેપારીઓની સરકાર છે અને વેપારીઓ પ્રત્યે શું વલણ રાખશે। મેં મનોજ અગ્રવાલ, પોસ્ટા કા પ્રેસિડેન્ટ। આજ હમારે 72 દિન કે બાદ સુરત કા ટેક્સટાઇલ માર્કેટ ચાલુ હુઆ હૈ ઓર યે બહોત અચ્છી શરૂઆત હૈ। આજ હમને ઓલ ઇન વન કે હિસાબ સે માર્કેટ ચાલુ કિયા હૈ, 50% માર્કેટ ચાલુ હોગા। આજ માર્કેટ ખોલને મેં હમારે ઉપર જો સબસે બડી સમસ્યા જો મહેસૂસ હો રહી હૈ કે ભાઈ લેબર નહીં હૈ, ખુદ હમ અપને હિસાબ સે કામ કિયા હૈ, લેકિન આજ બહોત ખુશી હૈ કે 72 દિન કે બાદ હમ અપની દુકાન પર આકે યહાં પે ચાલુ કિયા હૈ। અસલ વેપારી બહોત ખુશ હૈ, આજ પૂજા પાઠ કરતે કરે આને વાલે દિને મેં હમારા માર્કેટ જો હૈ કન્ટિન્યુ ચાલુ હો જાયગા ઓર લેબર કો ભી જૈસે માર્કેટ કા પતા ચલેગા માર્કેટ ચાલુ હો ગયા તો વો ભી આને કી શરૂઆત કર દેંગે। कारीगर तो देखो आने की व्यवस्था अपने आप हो जाएगी, सब स्टेट वगैरह चालू हो गए हैं, हर व्हीकल वगैरह चालू हो गए, सरकार ने सब ट्रेनें वगैरह चालू कर दी है। रिपोर्टिंग बाय यासीन दारा, BTS न्यूज़, सूरत।